तुलसीदास जी के आ दुनिया में कोई एवो जन्मो नथी जेने सत्ता संपत्ति मळे अने अभिमान न आवे। अभिमान नी आ एक रीति छे, कई पण आपणा में आवे ने एटले अभिमान आवे, ने अभिमान आवे ने एटले लगभग कुमति जागे जागे ने जागे। सत्ता होय, संपत्ति होय, रूप होय, कला होय, आवडत होय, कई पण बुद्धि होय आपणा में, एटले एनो अभिमान आवे। अने अभिमान छे नी लपड़ा कूतरा जेवो छे, वाहे वाहे आवे ते तमारे ચાલ બદલી જાય, એની બોલી બદલી જાય, એનો વ્યવહાર બદલી જાય, એનો ઈ માણા પેલા જે હોય પછી આખો જુદો થઈ જાય। અમારા ગોપાળાનંદ સ્વામી વડોદરામાં રહેતા હતા, અને વડોદરામાં આજે સ્વામિનારાયણ મંદિર બહુ મોટું, અને એમાં સ્વામી રે ગોપાળાનંદ સ્વામી તો બહુ સમર્થ સાધુ, સારંગપુરના હનુમાનજીનો પ્રતાપ જોવો તો ખ્યાલ આવે કે એ ગોપાળાનંદ સ્વામીના પ્રતિષ્ઠિત હનુમાનજી મહારાજ। એટલે એમાં એક મંગળિયો છોકરો આવે યુવાનીઓ, એટલે સ્વામીને કંઠી બાંધેલી, સ્વામીને ગુરુ ધારણ કરેલા, એટલે સ્વામી એમ કે આવ્યું મંગળિયો આવ્યો, એટલે મંગળિયો બેહે વાતચીત કરે। પછી મંગળિયો ગરીબ માણા હતો એટલે સ્વામી એને આશીર્વાદ દીધો, જા તને રાજમાં બહુ મોટી નોકરી મળે, તારું સારું થાય। અને મંગળિયો પછી તો ગાયકવાડ સરકારમાં મોટો અધિકારી બની ગયો, અને પછી તો એની હારે બે પાંચ એના માણસો ફરતા હોય, નીની નીચેના માણસો, અને અધિકાર મળ્યા પછી મંગળિયો એટલે હવે તો મંગળભાઈ થઈ ગયા। એકવાર ગોપાળાનંદ સ્વામી આવ્યા વડોદરામાં દર્શન કરવા આવ્યો, એટલે દંડવત કરતો હતો, સાથે એના નીચેના માણસો બધાને મંગળભાઈ ગાડી લઈને આવેલા, એટલે સ્વામીએ તો પોતાની ઓલી જૂની પ્રથા પ્રમાણે કીધું, કેમ છે મંગળિયા મજામાં? તે મારું મંગળિયાને દુઃખ લાગી ગયું એ કે હું આજે આટલો મોટો અધિકારી। પછી સ્વામીને તો કાંઈ ન કીધું, જાતા જાતા એના એક સાધુને કીધું કે સ્વામી મોટા બહુ, પણ સ્વામીને બોલવામાં વિવેક નથી, કે મંગળિયો કયો, હા એ કે સ્વામીને બોલવામાં વિવેક નથી, એટલે મંગળભાઈ તો વિયા ગયા। પછી સ્વામીને સાધુએ કીધું કે મંગળભાઈને જરાક સ્વામી દુઃખ લાગી ગયું છે, કે સ્વામી કે મંગળિયો ન મંગળિયો બરાબર છે, એ કે વળતે દાડી પાછો રાજમાં ગયો ને કંઈક થોડું ઘણું આગું પાછું કરેલું, રાજાના ધ્યાનમાં આવી ગયું, મંગળિયાભાઈને ફરફર્યું દઈ દીધું નોકરીમાંથી રજા, હતો એવો ને એવો પાછો થઈ ગયો। અભિમાન છે ને એ માણાને નીચે પાડ્યા વિના રહેતું જ નથી, અને એટલા માટે કોઈ બહુ એક સરસ પંક્તિ લખી છે કે અભિમાન કભી આને મત દેના, સ્વાભિમાન કભી જાને મત દેના, અભિમાન ઉપર ઉઠને નહીં દેતા ઓર સ્વાભિમાન નીચે ગીરને નહીં દેતા। આ બહુ સમજ્યા જેવી પંક્તિ છે, અભિમાન કભી આને મત દેના, સ્વાભિમાન કભી જાને મત દેના, અભિમાન ઉપર ઉઠને નહીં દેતા ઓર સ્વાભિમાન નીચે ગીરને નહીં દેતા। માણસ સ્વાભિમાની જરૂર હોવો જોઈએ, અમુક અભિમાન હોવું જોઈએ માણસ, પણ એ સ્વાભિમાન કહેવાય કે ભાઈ મને આ ન શોભે, મારાથી આ કામ ન થાય, એના ધર્મની રક્ષાના કામમાં આવે, એ ધર્મની રક્ષાના કામમાં આવે। સતી સીતાજીને રાવણ ગમે એટલા પ્રલોભન આપે કે તું મારી પત્ની બની જા, તો મારી મંદોદરી આદિ બધી રાણીઓને તારી દાસી બનાવી દઈશ, અને રામ તો વનમાં ભટકે છે ને હવે પાછા જશે તો ભરત એને અયોધ્યાનું રાજે હાથમાં નહીં આવી દે, તારે આખી જિંદગી ભિખારણ બનીને ભીખ માગતું રહેવું પડશે, મારી રાણી બની જા, સોનાની નગરીની તું રાણી થઈ જઈશ। અંત્યદી સીતાજીએ ખાલી એટલું કીધું તું કે તું સિંહનો ભાગ શિયાળિયું થઈને લેવા આવ્યો છો, આ સ્વાભિમાનના શબ્દો છે કે હું રામની પત્ની, તું તો ઈ કે શિયાળિયા જેવો છો, મારો રામ ઈ તો સિંહ જેવા છે, મારા રામ તો હંસ છે, તું તો બગલો છો, ઈ કે આ જે શબ્દો નીકળે ને સ્વાભિમાની માણસથી નીકળે, સ્વાભિમાન હેઠે પડવા ન દે, અભિમાન ઉપર ઉઠવા ન દે। અને એટલા માટે સત્તા સંપત્તિ કે કંઈ આપણામાં આવે તો હું તો એવું કહું, પહેલા ઈશ્વરને થેન્ક યુ કેવું કે હે મારા બાપ, આ હવા હો કરોડ ભારતીયોમાંથી તે મને સિલેક્ટ કર્યો આના માટે, હા એને થેન્ક યુ કેવું છે, આ દુનિયામાં કેટલા બધા લોકો નિવાસ કરે છે એમાંથી તે મને સંપત્તિનું પાત્ર બનાવ્યો, સત્તાનું પાત્ર બનાવ્યો, કે રૂપ કળા કે આવડતનું પાત્ર બનાવ્યો, તે મારું મારું સિલેક્શન કર્યું, તને લાખ લાખ ધન્યવાદ,
હું હવે આનો ઉપયોગ સદુપયોગ જ કરીશ, આનો દુરુપયોગ નહીં કરું. અને જો એનો દુરુપયોગ કર્યો, અભિમાન આવ્યું, પતન થતા વાર ન લાગે. એક બહુ પાકી વાત છે. અહંકાર મે તીન ગયે માન વૈભવ ઓર વંશ, અભી અહંકાર મે તીન ગયે માન વૈભવ ઓર વંશ, ના માનો તો દેખ લો રાવણ કૌરવ ઓર કંસ. રાવણ કૌરવ ઓર કંસ આ ત્રણે ત્રણ અભિમાનમાં ગયા. એનું માની ગયો, વૈભવે ગયો, અને ત્રણે ત્રણનો વંશ પણ થયો. અને એટલા માટે આપણા જીવનમાં ક્યારેય અભિમાન ના કરવું. અને એક પંક્તિ બહુ સરસ કોઈ એક શેર લખ્યો કે ઘર બનાને મે વક્ત લગતા હૈ, ઘર બનાને મે વક્ત લગતા હૈ, કિંતુ મિટાને મે વક્ત નહીં લગતા. ઘર બનાને મે વક્ત લગતા હૈ કિંતુ મિટાને મે વક્ત નહીં લગતા. ગુજર જાતી હૈ ઉમ્ર રિશ્તે બનાને મે, ગુજર જાતી હૈ ઉમ્ર રિશ્તે બનાને મે, પર બિગાડને મે વક્ત નહીં લગતા. સંબંધ બનાવતા વાર લાગે, તૂટતા વાર લાગતી. ઘર બનાને મે વક્ત લગતા હૈ કિંતુ મિટાને મે વક્ત નહીં લગતા. ગુજર જાતી હૈ ઉમ્ર રિશ્તે બનાને મે, પર બિગાડને મે વક્ત નહીં લગતા. જો કમાતા હૈ બરસો મે આદમી, ઉસે ગવાને મે વક્ત નહીં લગતા. ઓર જો ઉડતે હૈ અહમ કે આસમાનો મે, જમીન પર આને મે વક્ત નહીં લગતા. જે અહંકારની પાંખું લઈને આમ આકાશમાં ઉડતો હોય ને, એને પડતાય વાર લાગતી નથી. પતન થતા વાર ન લાગે ભાઈ. અને એટલા માટે આપણે બધાએ ભગવાને કંઈક આપણને દીધું હોય તો આપણે ભગવાનને થેન્ક યુ કહેવું, પણ એનું કોઈ દી અભિમાન ન કરવું. પતન થતા વાર લાગતી નથી. સત્તા સંપત્તિ રૂપ કળા કંઈ પણ તમે પરિવારમાં જો છો, આ ઝાઝા અબોલાનું મૂળ કારણ અભિમાન હોય છે. અમારે એની શું જરૂર છે? ભાઈ ભાઈ ન બોલતા, અમારે એની શું જરૂર છે? પણ ભાઈ પડતન થતા કાંઈ વાર લાગતી નથી, એની જરૂર પડે. અને એટલા માટે આ વસ્તુ બહુ સમજ્યા જેવી છે. હા, હોય કરોડપતિ, ઘડીકમાં આગળનો ખાલી ક નીકળી જાય. સમય બદલે ને, આમ કરોડપતિ હોય, આગળનો ક ખાલી નીકળી જાય, શું થઈ જાય? કરોડપતિ. સેજ સમય લાગે ખાલી. એટલે અભિમાન ક્યારેય કરવું નહીં. આજે અભિમાનમાં શંકર સાથે વેર બાંધ્યો. શંકર દાદા કહે છે કે તમારા પિતાને વેર છે, આપણે અરે ત્યાં જવાય નહીં. સતી કહે છે કે પણ જો પિતા હોય, ગુરુ હોય કે મિત્ર હોય, એની ઘરે વગર આમંત્રણે જવામાં વાંધો નહીં. મિત્ર હોય, ગુરુ હોય, પિતા હોય, એની ઘરે વગર આમંત્રણે જવાય. શંકર દાદા કે વાત સાચી, એની ઘરે જવાય, પણ જો એને આપણી અરે વેર ન હોય તો, એને આપણી અરે આંટી હોય તો એની ઘરે જવામાં મજા નહીં.